શુક્લેશ્વર માં આજથી ધોરણ 6 થી 8 ના વર્ગો 50% હાજરી સાથે સ્કૂલો ધમધમી ઉઠી. સ્કૂલ શરૂ થતા વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો. સ્કૂલમાં થર્મલ ગન, સેનેટાઇઝર અને માસ્ક સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. શિક્ષકોએ વિદ્યાર્થીઓને ચોકલેટ આપીને આવકાર્યા. અંકલેશ્વરની રેન લાઈફ સાયન્સ કંપની દ્વારા જરૂરિયાતમંદ મહિલાને સિલાઈ મશીનનું વિતરણ કર્યું. રેન લાઈફ સાયન્સ કંપની દ્વારા આત્મનિર્ભર અભિયાનની પહેલ. વિધવા, ત્યક્તા અને જરૂરિયાતમંદ મહિલાને આત્મનિર્ભર બનાવવા સિલાઈ મશીન આપ્યા. અંકલેશ્વરની પાનમુરજી આરડીસીમાં દાલમિયા કેમિકલ કંપનીમાં ચોરી. તસ્કરો 1,35,000 SS ધાતુની ચોરી કરી ફરાર. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. અંકલેશ્વરની પાનમુરજી આરડીસીમાં RK ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી ચોરીમાં 3 ઝડપાયા. ચોરીની 1,48,000 રૂપિયાનો સામાન પૈકી 49,000 રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબજે. ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી 25 વર્ષે યુવાન કૂદી આપઘાત કર્યો. ભરૂચ નંદીલાવ રોડ ભોલાવ ખાતે રહેતા યુવાને બનેવી જોડે દુકાનનો હિસાબ બાબતે કરેલ ટકોર લાગી આવતા આ પગલું ભર્યું.